समाचार अमरेली जिल्लाथी सामे आवी रह्या छे। मंतव्य न्यूज टीम हवे अमरेली खाते पहुंची हती। अमरेलीना मुंजियासर गामेथी पहुंची हती अने स्वैच्छिक लॉकडाउन अहींया पण लागू करवामां आव्युं छे। अमरेलीना मुंजियासर गाममां स्वैच्छिक लॉकडाउननी जाहेरात करवामां आवी छे। 22 दिवसना लॉकडाउनने ग्रामजनो द्वारा समर्थन आपवामां आव्युं छे। गाममां मृत्युआंक वधता आ महत्वनो निर्णय लेवो पड़े तेम हतो अने लोको तेनुं पालन पण करता नजरे पड़ी रह्या छे। 22 दिवसना लॉकडाउन ने ग्रामजनों द्वारा समर्थन आपवामां आवी रह्युं छे। गाममां मृत्युआंक वधी रह्यो हतो तेने जोता हवे आ निर्णय करवामां आव्यो हतो। अमरेलीना मुंजियासर गाममां पण स्वैच्छिक लॉकडाउन की जाहेरात 22 दिवस माटेनुं स्वैच्छिक लॉकडाउन अहीं जाहेर करवामां आव्युं छे। समग्र देश की अंदर कोरोना महामारी ने लेने लोग भारे चिंतित अने परेशानी बैठी रहा है। त्यारे अमरेली जिला नी अंदर पण जे हाल में कोरोना महामारी ने लेने लोग भारे परेशानी बैठी रहा है। त्यारे अमरेली जिला ना अमुक जे ग्राम्य विस्तारों ने तालुकाओं नी अंदर पण कोरोना महामारी नु संक्रमण जे दिवसे ने दिवसे वधी रह्यु छे। त्यारे मंतव्य न्यूज नी टीम पहुंची छे अत्यारे बगसरा तालुकाना मोटा मुंजियासर गामे। त्यारे हूँ दृश्य बतावा मांगीश के आ बगसरा शहर नु बगसरा पंथकनु आ मोटा मुंजियासर गाम छे। अने आ मोटा मुंजियासर गामे लोकोए छेल्ला 22 दिवसथी स्वैच्छिक लॉकडाउन पाड़ी रह्या छे। जे आ गामनी अंदर जे ऋतुजन्य रोगचाळाने लईने लोको भारे परेशानी अने बीमारीओ जणाई रही थी। त्यारे आ गामना लोकोए स्वैच्छिक 22 दिवसथी लॉकडाउन पाड़ी रह्या छे। त्यारे आपणे अहींना ज गामना जे सरपंच छे आपणे आपणी साथे जोड़ाया छे। आपणे एमनी पासे जाणशुं के हाल आ आपना गामनी अंदर स्वैच्छिक लॉकडाउन लोको पाड़ी रह्या छे तो શું કહેશો આ બાબતે? ગામની અંદર બીમારીઓ કે શું કારણ હતું? મારા ગામની વસ્તી 2370ની છે અને મારા ગામમાં જે આ હવામાનને કારણે ડબલ ઋતુને કારણે તાવ શરદી અને ઉધરસના બહુ કેસ વધારે હતા અને એને કારણે 2-4 દિવસમાં મરણનો આંક વધી ગયો અને ગામે નક્કી કર્યું કે આપણે સ્વૈચ્છિક લોકડાઉન કરીએ અને 2 તબક્કામાં અમે 22 દિવસ થયા કે લોકડાઉન છે અને ગામમાં સંપૂર્ણ દુકાનો પણ બંધ છે અને લોકો સ્વૈચ્છિક રીતે એક પણ વ્યક્તિ બજારે બેસતા નથી અને પોતે આ સવારથી સાંજ સુધી વાડીએ જ રહેશે અને ઘણા લોકો તો 24 કલાક વાડીએ રહેશે। એને કારણે આજે મુંજિયાસરમાં કંટ્રોલ થઈ ગયો છે અને બહુ સારી એવી પરિસ્થિતિમાં ગામ આવી ગયું છે। આજે બીમારીના આંકડા બહુ ઘટી ગયા છે। હાલ તો પ્રથમ જે આ બીમારીઓના આંકડા હતા તો એ અંદાજિત કેટલાક આંકડા હતા આપના ગામની અંદર? મારા ગામમાં લગભગ 500 વ્યક્તિને તાવ શરદીને ઉધરસ હતી અને 20-25 વ્યક્તિ પોઝિટિવ હતા પણ આજે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે અને સારું રીતે ગામમાં હવામાન છે। છેલ્લા 10-15 દિવસની આસપાસ આપના ગામની અંદર મૃત્યુ થયા તો એવા કેટલાક લોકો? એવા અંદાજિત લગભગ 20 લોકોના મૃત્યુ થયા છે, 20-22 લોકોના, અને બહુ ગંભીર પરિસ્થિતિ હતી અને ક્યાં આંકડો પૂગે તેનું નક્કી નહોતું। પણ હું આ તમામ ગુજરાતના લોકોને વિનંતી કરું છું કે જરૂર વિનાના બહાર ન નીકળીએ, માસ્ક ફરજિયાત પહેરીએ અને 100 ફૂટ સેટા રહીએ અને બને ત્યાં સુધી વાડીએ રહીએ અથવા આપણે ઘરે રહીએ તો સ્વૈચ્છિક બસી શકીએ છીએ અને એનું સંપૂર્ણ અમારી પાસે આ નમૂનો છે કે મુંજિયાસરમાં નગર ક્યાં આંકડો પૂગે તેનું નક્કી નહોતું પણ આજે એ કંટ્રોલમાં છે। જે તો આ હતા આપણે બગસરાના ગામના જે મુંજિયાસર ગામ છે જે સરપંચ જેઓ જણાવી રહ્યા છે કે તેમના ગામની અંદર જે ભારે બીમારીઓ ફેલાઈ હતી જેને લઈને ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે અને આ લોકડાઉન જાહેર કર્યા બાદ જ તેના ગામની અંદર બીમારી જે કંટ્રોલમાં આવી છે અને ત્યારે આ ગામના સરપંચ લોકોને પણ એવી રજૂઆત કરી રહ્યા છે કે લોકો કામ સિવાય પોતાના ઘરની બહાર નીકળે નહીં, લોકો માસ્ક ફરજિયાત પહેરે અને સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરે। એ જ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે લોકો સ્વૈચ્છિક કામ સિવાય કોઈ બહાર નીકળે નહીં અને ઘરની અંદર જ રહે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।